नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने, केम छो? मजा में ने? आजे तमारे गुजराती स्वाध्यायपोथी में सरस मजानी तमने बधाने वार्ता तो गमे ज छे ने, तो आजे आपणे सरस मजानी वार्ता करवानी छे सिंह अने उंदर। तो आ वार्ता तो तमे घणी वखत सांभळेली हशे, बराबर ने? वाह, सरस मजानुं, बधा छोकराओए तो ताली पाड़ीने कीधुं के टीचर अमारे तो सरस मजानी वार्ता करवी छे, सांभळवी छे, અને અમારે પછી બધા અમારા મિત્રોને પણ આ વાર્તા સંભળાવવાની છે। વાહ, સરસ મજાનું! જો કેવો સરસ મજાનો જવાબ આવ્યો, તો પછી તમે પણ વાર્તા કરશો ને? વાહ, પછી આ વાર્તા ઉપરથી હું તમને પ્રશ્ન કરીશ, એના જવાબ તમારે સરસ મજાના આપવા પડશે। તો આજે આપણે સરસ મજાની પેજ નંબર 14માં છે ચિત્ર વાર્તા, તો આપણે સરસ આ વાર્તાને કરવાની છે અને તમારે બધાએ સરસ મજાની આ વાર્તા સાંભળવાની છે। અને વાર્તા સાંભળ્યા પછી હું તમને એમાંથી સરસ મજાના મૌખિક પ્રશ્ન, આમાં આપણે લેખિત નથી એટલે તમારે મૌખિક પ્રશ્ન કરવાના છે, તો તમારે મૌખિક પ્રશ્નમાં સરસ મજાના મને જવાબ આપવાના છે। તો આ વાર્તાનું નામ છે, જુઓ, સિંહ અને ઉંદર। તો આ વાર્તા તમે સાંભળેલી હશે કે એક જંગલ હતું અને જંગલમાં સિંહ રહેતો હતો એની સાથે, તો સિંહની સાથે એક ઉંદર પણ એના ઘરમાં રહેતો હતો। તો એક જંગલ હતું, એમાં સરસ સરસ મજાનું ગાઢ જંગલ હતું અને એ જંગલમાં એક સિંહ તો છે, કે સિંહ તો જંગલનો રાજા કહેવામાં આવે છે, પણ ઉંદર છે કારણ કે એ તો ડરપોક પ્રાણી છે અને એને તો બધાથી બીને, એટલે ક્યાં રહે છે એ? તો એ તો જમીનમાં દર કરીને રહે છે। તો સિંહ છે એ ઝાડ નીચે આવી રીતે સૂતો હોય છે, એને તો બધે જંગલમાં ફરવાની છૂટ હોય, એને કોઈ જાતનો ડર હોતો નથી। પણ નાના પ્રાણીઓ છે એ મોટા પ્રાણીથી ડરી અને એ પોતપોતાના રહેઠાણમાં રહેતા હોય છે। તો આપણે જોઈએ છીએ કે ઉંદરનું રહેઠાણ કયું છે, તો આપણે બધાને ખબર છે કે ઉંદરનું રહેઠાણ ડર છે, કારણ કે એ આમ ફરતા હોય નહીં, કારણ કે એને બધાનો ડર લાગે છે। તો એક દિવસ છે, એક જંગલમાં બપોરના સિંહ શિકાર કરીને સૂતો હોય છે, એવામાં ઉંદર છે એના દરમાંથી આવે છે અને ચું 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 કરવા લાગ્યો છે। થોડો સમય બાદ એક ઉંદર આવે છે અને ઉંદર તો એના શરીર ઉપર ચું ચું કરતો દોડવા લાગ્યો છે। અચાનક સિંહ છે એની ઊંઘ ઉડી જાય છે અને જાગીને જુએ છે, તો એ તો શું થાય છે, એ તો લાલ પીળો ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે થઈ અને કહે છે કે મારા શરીર ઉપર અને હું તો આવો જંગલનો રાજા, અને લાલ પીળો થઈ અને બોલે છે કે હું તો જંગલનો રાજા છું અને મારા શરીર ઉપર કોણ આવી રીતે દોડાદોડી કરે છે। આથી જોવે છે તો એને ખ્યાલ આવે છે કે આ તો મારા શરીર ઉપર ઉંદર દોડાદોડી કરે છે। ઉંદરે તો હિંમત ભેગી કરી અને ભાગવાની ઓલી કરે છે કોશિશ, પણ સિંહના પંજામાંથી, કારણ કે સિંહનો પંજો છે કેવડો હોય, તો સિંહનો પંજો મોટો હોય અને ઉંદર તો છે એ કેવડું હોય, તો ઉંદર તો સિંહના પંજામાં આવી જાય છે અને ભાગવાની ઘણી કોશિશ કરે છે, પણ સિંહના પંજામાંથી છૂટી શકતો નથી। ત્યારે ઉંદર એમ કહે છે કે મને માફ કરો, હું હવે આવું ક્યારેય પણ કરીશ નહીં અને મને મારશો નહીં, હું જરૂર તમને કામમાં આવીશ। આ સાંભળીને સિંહ તો હસતા ખડખડાટ હસે છે, કે ઉંદર તું મને મદદમાં આવીશ, તું તો આવડું નાનું પ્રાણી અને મારે તારી શી જરૂર પડે? તો પણ સમજી લેજો એટલી વાત કે આજે આપણે ગમે એટલા મોટા માણસો હોય તો એ છે એ પણ અભિમાન કરે છે, અભિમાન કરે કે અમારે ગરીબ માણસોની શું જરૂર પડે, પણ એવું નથી, ક્યારેક છે એ નાનો માણસ પણ મોટા માણસને કામ આવી શકે। એવી રીતે ઉંદર છે એ નાનું પ્રાણી છે, તો સિંહને કહે છે કે મને માફ કરી દો, હું છું તમને જરૂર મદદ કરીશ, હું ક્યારેય તમારો ઉપકાર ભૂલીશ નહીં, આજે મને તમે છોડી દેશો તો હું તમારો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં અને હું તમને કામ આવશે ત્યારે જરૂર તમને હું મદદ કરીશ। સિંહ તો પોતાની ગર્જના સાથે ખડખડાટ હસે છે, પણ સિંહ છે એ તો લાલ પીળો હતો કે હું તને આજે છોડીશ જ નહીં, શું કે તે હું જંગલનો રાજા અને તું મારા શરીર ઉપર બેસીને આટા મારે છે,
તો આ સાંભળીને સિંહને તો ઉંદરને છોડી દીધો, છોડતો નથી, પણ ઉંદર છે કહે છે કે હવે હું આવું ક્યારેય નહીં કરું, મને માફ કરી દો, હું જરૂર તમને કામ આવીશ. ત્યારે ઉંદર કહે છે કે હું તને છોડી દઉં છું. એક દિવસ જો એવું પણ બને છે, મેં તમને કીધું એમ કે આ તો સિંહ અને ઉંદરની વાર્તા છે, એવી રીતે માણસમાં પણ આવી રીતે જો પૈસાવાળા માણસ હોય એને ખૂબ જ અભિમાન હોય અને એ અભિમાનથી એને એમ થાય મારે કોની જરૂર પડવાની છે, મારે કોઈની જરૂર નહીં પડે, હું તો બધાથી મોટો માણસ છું, મારે તો કોઈની જરૂર પડે નહીં, માણસો છે એ મારા હેઠળ કામ કરે છે અને મારે જ માણસોને ઉત્સાહથી કહેવાનું છે, મારે પણ માણસોને આમ જુસ્સાથી કહેવાનું છે કે મારી તમે ફેક્ટરી હોય કે કર્મચારીઓ કામ કરતા હોય ગમે તે હોય તો એ મોટો માણસ છે, પોતાનું અભિમાન બતાવે છે. પણ અભિમાન છે એ કહે છે કે રાજા રાવણનું પણ નથી રહ્યું, તો આજે તો આપણે માણસો છીએ, એવી રીતે જંગલનો રાજા સિંહ છે, પણ એ પણ કેવો અભિમાન કરે છે કે મારે તમારી કોઈની જરૂર નહીં પડે. તો આ વાર્તા આપણને એમ કહે છે કે દરેક માણસો, દરેક પ્રાણીઓ, દરેક પક્ષીઓ નાના માણસની જરૂર પડે જ છે. એટલે આવા આપણે કહે, પછી કહે છે એક દિવસ એવું બને છે કે સિંહ છે ફરીથી પાછો ઝાડ નીચે સૂતો હોય છે અને ત્યાં શિકારી ઝાડ નાખે છે અને ઉંદર છે સિંહ છે એ શિકારીની ઝાડમાં ફસાઈ જાય છે. પછી શું થાય છે કે શિકારીની ઝાડમાં ફસાઈ ગયો સિંહ, તો સિંહ મોટે મોટેથી ગર્જના કરવા લાગ્યો કે બૂમો પાડે છે કે ગર્જના કરે છે, ગર્જના કરે છે અને સિંહનો અવાજ સાંભળી જાય છે, કારણ કે સિંહની ગર્જના તો આખા જંગલમાં અવાજ એનો આખા જંગલમાં સંભળાય છે. તો સિંહ છે એ મોટેથી ગર્જના કરે છે, આ ગર્જના સાંભળી ઉંદર તો સાંભળી જાય છે અને એને લાગે છે કે મોટેથી અવાજ કરતો સિંહનો અવાજ સાંભળી ઉંદર તરત દોડી જાય છે. ઉંદરને ખબર પડે છે કે જરૂર છે જંગલનો રાજા સિંહ છે, ક્યાંક ને ક્યાંક ફસાયો હશે, ચાલ હું ઉંદરમાંથી બહાર નીકળી અને જોઉં. ત્યારે જોવે છે તો ઉંદર છે સિંહ છે એ ઝાડમાં ફસાયેલો હોય છે અને ઉંદર તરતો જ ત્યાં આવે છે અને ઝાડને જોવે છે અને શું કહે છે, પોતાની ઉંદર પોતાના દાંતથી ઝાડ તો કટકટ કટકટ કાપવા લાગે છે. અને થોડા સમયમાંથી ઉંદર તો થોડો સમય થયો તો આખી જે પથરાયેલી ઝાડ હતી એ બધી કાપી નાખે છે અને ઝાડીમાંથી સિંહને મુક્ત કરે છે અને તેણે ઉંદરને પાક્કો મિત્ર બનાવ્યો અને એને શું કર્યું, એને પોતે કીધું કે જરૂર આ વાર્તા ઉપરથી મને સાબિત થઈ ગયું છે કે ક્યારેય પણ અભિમાન કરવું સારું નથી. તો જો આ રીતે સિંહ છે એ ઝાડમાંથી મુક્ત થઈ જાય છે અને ફરીથી પાછો જંગલમાં જે રીતે રહે છે એ રીતે રહેવા લાગે છે. તો ત્યારે ઉંદરને કહે છે કે જરૂર નાનો માણસ પણ મોટા માણસને કામ આવે છે અને અભિમાન કરવું સારું નથી. તો આ વાર્તા ઉપરથી આપણે બોધ મળ્યો કે અભિમાન કરવું સારું નથી, નાનો માણસ પણ મોટા માણસને કામ આવે છે. તો આ આપણે આપણી સરસ મજાની નાની બાળ વાર્તા કરી છે સિંહ અને ઉંદરની. તો તમારે પણ તમારી બુકમાં એક સરસ મજાની નાની એક બાળ વાર્તા લખવાની અને મને બતાવવાની, બરાબર? તો આજે મેં તમને સિંહ અને ઉંદરની તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 54માં સરસ મજાની આ વાર્તા છે બાળ વાર્તા કે આ સિંહ અને ઉંદર. હવે એવી રીતે જુઓ પેજ નંબર આપણે આવશે 15, પેજ નંબર 15 છે કે ચિત્ર જુઓ અને શું તફાવત છે એમાં તમારે રાઉન્ડ કરવાનું. તો પહેલું ચિત્ર છે અને બીજું ચિત્ર, જો પહેલું ચિત્ર છે એમાં પણ કૂતરો આપેલો છે, બીજા ચિત્રમાં પણ કૂતરો આપેલો છે. તો જો પહેલા ચિત્રમાં કૂતરાના ઉપર ટપકા છે અને બીજા ચિત્રમાં કૂતરાને ટપકા નથી, તો આ શું થયું, આ એક તફાવત થયો. તો તમારે એની ઉપર રાઉન્ડ કરી લેવાનું. હવે છે છોકરો છે બોલથી રમે છે, બરાબર? તો છોકરો બોલથી રમે છે તો એમાં પહેલો બોલ છે એ લાલ છે અને બીજો બોલ છે એ કેવો છે, તો બીજો બોલ છે એ પીળો છે. તો તમારે બોલ ઉપર રાઉન્ડ કરી લેવાનું છે. પછી શું છે, તો પછીનો તફાવત છે કે આકાશમાં પક્ષીઓ ઉડે છે. તો આકાશમાં પક્ષીઓ ઉડે છે તો પહેલાં છે પક્ષીઓ એમાં કેટલા છે, તો કે એક જ છે. અને બીજા ચિત્રમાં, તો બીજા ચિત્રમાં આપણે ત્રણ પક્ષી જોવા મળે છે. તો આપણે આ શું કરવાનું છે, એના ઉપર રાઉન્ડ કરી લેવા. આ તો તમારો શું થયો, તફાવત. હવે પેજ નંબર આવશે 16, પેજ નંબર 16 છે કે સરસ મજાનો બાળકોને રસ્તો
પ્રાણીઓને શોધીને બતાવવાનો છે બાળકોને, તો તમારી સ્વાધ્યાય પોથીમાં જોજો અને સરસ મજાનું જો. ટેડી બિયર છે એને પણ બહાર નીકળવું છે તો કેવી રીતે બહાર નીકળવું, અથવા તો ઢીંગલીને એની અંદર જવું છે તો કઈ રીતે જવું, પછી બિલાડી છે એને રસ્તો બતાવવાનો છે, પછી છે ભમેડો છે છોકરાને ભમેડો જોઈએ છે તો ભમેડો આપણે કેવી રીતે બાળકને લઈ આવવો એ શોધવાનું છે. પછી આવશે આપણે છાપકામ, સરસ મજાનું પ્રવૃત્તિ છે એ હું તમને આના નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે છાપકામ, બરાબર. તો આ રીતે આપણે એ વિડીયોમાં સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. હવે આવશે આપણા મેઇન પેજ નંબર આવશે કે 20. તો પેજ નંબર 20માં છે કે કોણ કેવું હોય અભિનય સાથે બતાવવાનું છે. તો જુઓ દાદીમાં કેવી રીતે ચાલે છે, તો દાદીમાં લાકડી લઈ અને ઠક 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 આ રીતે આપણે અભિનય કરવાનો છે કે દાદીમાં છે એ લાકડી લઈ અને આ રીતે ચાલે છે, તો આપણો શું થઈ ગયો દાદીમાનો અભિનય. હવે એવી રીતે છે કે હાથી કેવી રીતે ચાલે છે, તો આપણે જોઈએ છીએ કે હાથી છે એની સૂંઢ હલાવતા હલાવતા અભિમાન સાથે આ રીતે જાય છે, તો આપણે હાથીની આ છે ચાલ એ શીખવાની આ રીતે અભિમાન આપણે છે અભિનય કરવાનો છે હાથીનું, આ રીતે એ સૂંઢ છે એની અને આ પાછળ પૂંછડી એ રીતે ચાલે છે, બરાબર. હવે એવી રીતે ડૉક્ટર બીમાર માણસોને કેવી રીતે તપાસે છે, તો આપણે જોઈએ છીએ કે એનું સ્ટેટોસ્કોપ હોય એ અહીંયા જન્મ અહીંયા મૂકશે, બરાબર. પછી એમ કહેશે તમારી જીભ કાઢો, તો આપણે કરીને જીભ કાઢીએ. પછી ડૉક્ટર ફરીથી એમ કે ઊંડો શ્વાસ લ્યો, પોતાનો સ્ટેટોસ્કોપ મૂકે. સ્ટેટોસ્કોપ, સ્ટેટોસ્કોપ એટલે કે આપણા જે હાર્ટબીટ છે એનો અવાજ એને એના કાન ઉપર સંભળાય છે. તો આ રીતે ડૉક્ટર છે એ આવી રીતે તપાસે છે. હવે કહે છે કે પ્રશ્ન તમારો પહેલો છે કે નીચેના પ્રશ્નના જવાબ આપો, તો તમારે નીચેના પ્રશ્નના જવાબ છે એ તમારે લખવાના છે. તો આપણે કહે છે આપણે અભિમાન આ અભિનય કર્યો કેનો, તો કે ડોશીમાનો અને હાથીનો અને ડૉક્ટરનો, એવી જ રીતે આપણે અભિનયનો આમાં પ્રશ્નના જવાબ છે અભિનયના છે. તો કે શાકલ્યું શાક, કોઈ શાકલ્યું શાક, શાક આવી ગયું, આવું કોણ બોલે છે, તો આપણે બધાને ખબર છે કે એ કોણ બોલે, તો આવું કોણ બોલે, તો આપણે શું કહેશું, તરત જ આપણે કહીએ કે શાકભાજીવાળો આવ્યો, તો અહીંયા આપણે લખવાનું થશે કે શાકભાજીવાળો, બરાબર. આ રીતે આપણે લખશું શાકભાજીવાળો, શાકભાજીવાળો, બરાબર. આ રીતે આપણે લખવાનું. હવે શું છે કે પસ્તીવાળા ભાઈ શું કે, પસ્તીવાળા ભાઈ પસ્તી પસ્તી, પસ્તીવાળા ભાઈ પસ્તી શું બોલીને ઉઘરાવે છે, તો કિલાવો પસ્તી ભંગાર, પસ્તી ભંગાર, આવું બોલે ને, એટલે એવું કોણ બોલે, તો આપણે લખવાનું તરત જ કે એમાં શું લખશું, તો કે પસ્તીવાળા ભાઈ પસ્તી શું બોલીને ઉઘરાવે, તો મેં તમને કીધું એમ લવ પસ્તી ભંગાર, તો આપણે અહીંયા કોણ લખશું, તો અહીંયા આવશે પસ્તીવાળા ભાઈ. આ આપણે અહીંયા લખવાનું થશે કે પસ્તી ભંગાર. અહીંયા આપણે પ્રશ્ન છે કે પસ્તીવાળા ભાઈ પસ્તી શું બોલીને ઉઘરાવશે, તો કે પસ્તી ભંગાર, તો આ રીતે આપણે લખશું. હવે તમારા ઘરે દૂધ આપવા આવતા માણસને તમે શું કહેશો, તો આપણે એ માણસ આપણે ઘરે દૂધ દેવા આવે છે, તો આપણે તરત જ કહીએ કે મમ્મી તપેલી આપ, આપણા ઘરે દૂધવાળા ભાઈ એવા એમ કહીએ છીએ, તો આપણે એમ કહીએ શું, તો કે દૂધવાળા, તો આપણે એને તરત જ કહીએ કે દૂધવાળા એવા, બરાબર. તો અહીંયા આપણે શું લખવાનું થશે, તો કે દૂધવાળા. હવે કીધું છે કે પ્રશ્ન નંબર તમારો 2, કે પ્રશ્નમાં સાચો વિકલ્પ કરો અને તમારે એની ઉપર શું કરવાનું છે, તો એની ઉપર તમારે રાઇટ કરવાનું છે. હવે ડૉક્ટર જેના વડે હૃદયના ધબકારા તપાસે તે સાધનને શું કહેવાય, તો મેં તમને કીધું હતું એમ કે ડૉક્ટર શેના વડે તપાસે છે, એ સાધન કયું હોય છે, તો એમાં જુઓ કે થર્મોમીટર, થર્મોમીટર, તો કે નહીં થર્મોમીટર તો શું છે, તો એ તાવ માપવાનું સાધન છે. અને હૃદયના ધબકારા માપવા માટેનું મેં તમને વાત કરી હતી એમ સ્ટેથોસ્કોપ, તો અહીંયા આપણે લખેલું છે એમાં આપણે રાઇટ કરશું ક્યું, તો અહીંયા આપણે લખશું કે સ્ટેથોસ્કોપ.
સ્ટેથોસ્કોપ. તો અહીં આપણે આ રીતે તમારે રાઇટ કરવાનું છે સ્ટેથોસ્કોપ, બરાબર. હવે આવશે કે બીજો છે કે દૂધવાળાનું સાધન કયું છે. તો દૂધવાળાનું સાધન કયું છે, કેન, કાતર, કરવત કે વજન કાંટો. તો આપણે કહેશું કે દૂધ શેમાં ભરીને આવે છે, કેનમાં. તો આપણે એનો જવાબ લખવાનું છે કેન, આ રીતે કેન, અને એમાં શું કરવાનું, રાઇટ કરવાનું. હવે ત્રીજો પ્રશ્ન છે, ત્રીજો વિકલ્પ, ત્રીજો વિકલ્પ છે કે પસ્તીવાળા ભાઈ શું વાપરે છે. તો પસ્તીવાળા ભાઈ શું વાપરે, તો કેન, કરવત, કાતર કે વજન કાંટો. તો પસ્તીવાળા ભાઈ કેન વાપરે, ન વાપરે. એ સાધન કેનું છે, તો એ સાધન તે દૂધવાળા ભાઈનું. હવે કાતર, ઈ તો કે એ તો દરજીનું સાધન છે. કરવત, તો કરવત છે એ કોનું સાધન છે, તો એ તો સુતારનું સાધન છે. હવે આપણે શું કરશું, તો વજન કાંટો. વજન કાંટો છે, આપણે ઘણી વખત કહીએ છીએ કે તમે વજન કાંટો લાવ્યા છો ને તો જ અમારે પસ્તી આપવી છે, એમ ન આપવી નથી. એટલે પસ્તીવાળા ભાઈનું સાધન, તો આપણે એમાં કરશું વજન કાંટો. વજન કાંટો, તો અહીંયા આપણે રાઇટ કરી દીધું, બરાબર. હવે એ છે કે આપણે જે શાકભાજી વેચવાનું શું વાપરે છે, શાકભાજી વેચવાવાળા શું વાપરે. તો એમાં આવશે કે થર્મોમીટર, તો કે નહીં. ત્રાજવું, તો કે હા. કારણ કે આપણે ઘણી વખત બોલીએ છીએ કે અમારે 500 ગ્રામ ભીંડા જોવે છે, તો એ શેનાથી જોખે છે, તો એ ત્રાજવાથી જોખે. કારણ કે એ થર્મોમીટરથી જોખે નહીં. થર્મોમીટર શું છે, તો એ તો તાવ માપવાનું સાધન છે. અહીં આપણે રાખીએ એટલે તરત જ આપણો તાવ કેટલો છે એ મપાઈ શકે. તો આપણે છે કે શાકભાજી વાપરવાનું સાધન, શાકભાજી શું, શાકભાજીવાળા છે એ શું વાપરે, તો એ તો ત્રાજવું વાપરે. તો ત્રાજવું લખેલું છે ત્યાં તમારે, લખેલું છે ત્યાં તમારે આવી રીતે રાઇટ કરી નાખવાનું છે, બરાબર. હવે કીધું છે કે નીચેની પ્રવૃત્તિ છે, જો એ પ્રવૃત્તિ છે એ તમારી જાતે કરવાની છે, કે બોટલ વડે ગ્લાસમાં પાણી ભરો. તો એક બોટલ લેવાની અને એમાં પાણી ભરવાનું, પછી એને ગ્લાસ વડે ડોલમાં, એ છે બીજું કે ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો. તો આપણે બોટલ વડે પહેલાં આપણે પાણી ભરીએ, તો ગ્લાસ ભરાઈ ગયો, તો કે ના, તો કે ગ્લાસ આખો ભરાઈ ગયો, તો કે ગ્લાસ આખો ભરાઈ જશે, ભરાયો, તો કે નહીં, તો ગ્લાસ ભરાઈ ગયો, તો કે ના, ગ્લાસ આખો ભરાઈ ગયો, તો કે ના. કારણ કે બોટલ છે એ નાની છે અને ગ્લાસ મોટો હોય તો ન ભરાય, પણ બોટલ મોટી હોય તો એ પાણીથી છલોછલ ભરાઈ જાય. પછી એ બીજું છે કે ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો, તો શું થશે કે રેતીમાં પાણી કરતાં ભારે લાગે કે રેતી પાણી કરતાં હરકી લાગે. તો એમાં શું થાય, રેતી છે એ પાણી કરતાં ભારે લાગે છે, કારણ કે રેતીનું વજન વધારે હોય છે. હવે કહે છે 10 લખોટીઓ દૂરથી ડોલમાં લખો. આમ આપણે દૂરથી ડોલમાં નાખવાની, તો શું થશે, તો ડોલમાં કેટલી લખોટીઓ પડશે, તો કે 1 લખોટી પડશે કે ઝાઝી લખોટી. તો આપણે કેટલી લખોટી, 8 લખોટી લેવાની. તો 8 લખોટી લઈએ, તો એમાંથી 1 લખોટી ડોલમાં પડશે કે ઝાઝી, તો કે ઝાઝી બધી પડી જશે. તો ડોલની બહાર કેટલી લખશે, તો કે 7 છે એ ડોલની અંદર વહી જશે. આપણે એમાં શું કરવાનું છે, પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિ હું તમને સમજાવીશ ત્યારે બતાવીશ. તો 1 જ છે એ લખોટી બહાર રહેશે અને 7 લખોટી છે એ અંદર પડી જશે. તો આ રીતે આપણી પ્રવૃત્તિ પેજ નંબર 21 છે એ મારે તમને કરીને બતાવવાનું છે. હવે આપણે શું છે કે એમાં આવશે પેજ નંબર હવે 22. એ પેજ નંબર 22 છે, હું ફરીથી તમને જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળશો ત્યારે એ તો સરસ મજાનું ગીત છે, તો સરસ મજાની વાર્તા બાળકોને ગમીને, હા, એવી જ રીતે આપણે સરસ મજાનું ગીત ગાવાનું છે. તો ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે આપણે નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી બધાને નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ.